विद्यार्थी मित्रों, हूँ तमारा बधाने स्वागत करू छु। आपणे घणा समयथी पाठनी चर्चा करता था, एटले के जेटलू पाठ्यपुस्तकनी अंदर द्वितीय सत्रनी अंदर जेटलू आपेलू होय तेना आधारे आपणे पाठनी जे छे विषय वस्तु समझता, अने खास करीने नाना धोरणोनी अंदर व्याकरणना मुद्दो जे छे ते समझावा माटे थाय, અને સ્પેશિયલ એક પ્રમાણે એક સારામાં સારો લેક્ચર ઉતારવો જરૂરી છે। મને કોરોનાના સમયની અંદર આપણે એટલા માટે, કારણ કે વ્યાકરણનો મુદ્દો મને એવો હતો કે આપણે સ્કૂલ ખુલે ત્યારે લેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વ્યાકરણ સમજવા માટે છે, અને એના પ્રાથમિક તબક્કાના જે કંઈ પણ નાનામાં નાના કહી શકે એવા શબ્દો કે એની વ્યાખ્યાઓ જે છે સમજવી બહુ ખૂબ જ જરૂરી પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે આપણે દરેક ધોરણને લાગુ પડે એટલા માટે થાય, અને સંસ્કૃતને જે છે સંસ્કૃત વિષયની જે શરૂઆત થાય છે તે પ્રાથમિક તબક્કામાં કહી શકાય એવા મુદ્દાઓનો આપણે જે છે આજે સમજવાના છે। તો સર્વપ્રથમ તો જે છે એ બધા વિદ્યાર્થીઓ એટલું ધ્યાન રાખવાના કે જ્યારે પણ આપણે વ્યાકરણના મુદ્દા લખતા હોય છે ત્યારે વ્યાકરણના મુદ્દાની અંદર છે વિદ્યાર્થી રફબુક જે છે સાથે રાખવાની, અને ત્યારબાદ એક નાની એવી બુક બનાવી અને તેની અંદર જે છે વ્યાકરણને લખવું ખૂબ જ જરૂરી છે। કારણ કે નાનામાં નાના જો સંસ્કૃતની શરૂઆત થાય છે ત્યાંથી વ્યાકરણના મુદ્દાની શરૂઆત થાય છે, અને તે આપણે જ્યારે પણ મોટા થાય એટલે કે બારમા ધોરણ સુધી પહોંચે અથવા કોલેજ સુધી પહોંચે ત્યાં સુધી પણ આ પ્રાઇમરી કક્ષાનું જે કહી શકો એવું સંસ્કૃત વ્યાકરણ જે છે ખૂબ જ અગત્યનું કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતથી જે છે વર્ણ પરિચયની વાત કરવાની છે। આમ તો તમે દરેક ભાષાની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા હોય કે વર્ણ કોને કહેવાય છે, છતાં પણ સંસ્કૃત ભાષા જે છે એ દેવોની ભાષા ગણવામાં આવે છે એટલા માટે થાય, અને તેને દેવનાગરી લિપિ તરીકે ઓળખવામાં આવે છે। તો દેવનાગરી લિપિ દેવો દ્વારા જે છે સ્વર્ગની અંદર બોલાતી હોય, અને આપણે પૃથ્વી ઉપર બોલીએ છીએ તો તેની કંઈક ગુણવત્તા હોય, કંઈક ચોક્કસતા હોય, એટલા માટે એક સંસ્કૃત ભાષા એવી છે વિદ્યાર્થી મિત્રો કે જે પૂરેપૂરી વ્યાકરણ ઉપર આધારિત છે। બીજી ભાષાની આપણે વાત નથી કરતા, કારણ કે બીજી બધી ભાષાઓ જે છે એ સંસ્કૃતમાંથી ઘણી ખરી ભાષાનો ઉદ્ભવ થયેલો છે। પ્રાચીન સમયની જે ભાષાઓની વાત કરીએ તો સંસ્કૃત જે છે એ સર્વપ્રથમ ભાષા ગણાય છે, પણ જેમ કાળક્રમ બદલાતો ગયો એટલે સંસ્કૃત ભાષાનો જે છે એ ધીમે ધીમે અસ્તિત્વ પૂરું થતું ગયું। હવે આ વ્યાકરણના મુદ્દા જે છે તો તે શરૂઆતથી ભણવામાં આવે તો તમને વ્યવસ્થિત જે છે સંસ્કૃત ભાષા સમજી શકો, લખતા વાંચતા અને સમજતા આ ત્રણેય જે કૌશલ્ય જે છે તો તે તમે સારામાં સારા શીખવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે વ્યાકરણનો આપણો લેક્ચર છે તેની અંદર વ્યવસ્થિત ધ્યાન આપી અને વ્યવસ્થિત મુદ્દા સમજવાના છે। તો આપણે આજે વર્ણ પરિચયથી શરૂઆત કરીએ છીએ। બોર્ડવર્ક ઉપર વ્યવસ્થિત લખેલું છે, તમારે જેમ પણ હું મુદ્દા સમજાવતો જાઉં છું સાથે સાથે તમારે બુકની અંદર લખવાના પડીશ। તો વર્ણ પરિચયની વાત કરી તો સર્વપ્રથમ જે છે વર્ણ એટલે તેની વ્યાખ્યા આપણે જોઈએ તો કે એકલો સ્વર કે એકલો વ્યંજન વર્ણ કહેવાય છે। હવે કોઈ પણ ભાષા હોય તો તેની અંદર સ્વર અને વ્યંજનો આવેલા હોય જેને આપણે ખાસ કરીને મૂળાક્ષરો કહીએ છીએ ગુજરાતીમાં। તો આ જે મૂળાક્ષરો જે છે કલમ ખરીઓ અને સ્વર તો તેની વાત કરવાની છે। શું કે વ્યાખ્યાની અંદર એકલો સ્વર સ્વતંત્ર સ્વર અને એકલો વ્યંજન વર્ણ કહેવાય છે, એટલે વર્ણ જે છે ની વ્યાખ્યા અહીંયા એકલા સ્વર અથવા એકલા વ્યંજનને કહેવી છે। બીજી પણ એક વર્ણ વ્યવસ્થા છે કે જેની અંદર આપણે સમાજની અંદર વર્ણ કહીએ છીએ કે ચાર ચાર વર્ણો છે એના વિશે પણ સંસ્કૃતમાં જે છે એ વિસ્તારપૂર્વક વાત કરેલી છે કે આપણે ચાર વર્ણોની અંદર જે છે સમાજને વિભાજિત કરેલા છે,
એટલે આપણે અહીંયા એ વર્ણ સમાજની વાત નથી કરતા, પણ અહીંયા વર્ણ એટલે કે આપણો જે સ્વર અને વ્યંજન છે, જે આપણા અક્ષરો છે ભાષાના, એની વાત કરવાની છે. ત્યારબાદ સર્વપ્રથમ જે મુદ્દો આવે છે કે સ્વર એટલે શું. હવે સ્વર અને વ્યંજન ની વાત કરી છે તો પેલો સ્વર સમજીએ ને, ત્યારબાદ જે છે વ્યંજન શું છે, તો વ્યંજન ને પણ કોષ્ટક આધારિત સમજવાનો આપણે પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆત ની અંદર વર્ણ પરિચયમાં સ્વર એટલે શું, તો કે જે વર્ણ નો ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે છે તેને સ્વર કહે છે. જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે છે તેને સ્વર કહે છે. સ્વરની સંખ્યા સંસ્કૃત ની અંદર 13 છે. કેટલી છે? 13. એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ, ઉચ્ચારણ આપણું માણસનું જે છે એ પોતાનું જે ગળું હોય છે, કંઠ હોય છે, તેના આધારિત નક્કી થાય છે. અને સંસ્કૃતનું વ્યાકરણ એટલું જાય છે કે માણસના મસ્તક આધારિત એક વૈજ્ઞાનિક ઢબા આધારિત જે છે તે રજૂ થાય છે. એટલે કે આપણા ગળાના દરેક અવયવ એનો ઉપયોગ થાય છે, એટલે એને ઉચ્ચારણ કહે છે. જે આપણે બોલીએ છીએ કે જે વર્ણનો ઉચ્ચારણ સ્વતંત્ર થાય, જેને વ્યંજનની જરૂર નથી પડતી. આ સમજો કે જેનું ઉચ્ચારણ સ્વતંત્ર થાય, વ્યંજન વગર, કલમ ખડિયા વગર જેનું સ્વતંત્ર ઉચ્ચારણ થાય તેને આપણે સ્વર કહીએ છીએ. ને સંસ્કૃત ની અંદર સ્વરની સંખ્યા જે છે તે 13 છે. તે 13 સ્વર ક્યાં ક્યાં છે? તો કે અ, આ, ઈ, દીર્ઘ ઈ, ઉ, દીર્ઘ ઉ, રુ, પછી દીર્ઘ રુ, લુ, એ, ઐ, ઓ અને ઔ. તો આ રીતના અ, આ, ઈ, ઉ, ર, ર, લુ, એ, એ, ઓ, ઔ, આ એટલા જે મુદ્દા છે તે સ્વર કહેવામાં આવે છે. તો બીજી ભાષામાં આપણે કહે કે ગુજરાતીનું કરો કે હિન્દીની વાત કરો, તો તેની અંદર જોવા જાઓ તો સ્વરની સંખ્યા થોડી ઘણી ઓછી પણ હોય, 12 હોય, 11 હોય. આપણે અહીંયા 13 સંખ્યા છે સ્વરની. સંસ્કૃત સ્વરની સંખ્યા 13 આપેલી છે. હવે સ્વરની આપણે વાત કરી તો દરેક ભાષામાં સ્વર ગણાતા જ હોય છે, પણ સાથે સાથે જે મુદ્દા લખી અને વ્યવસ્થિત આ વ્યાકરણના મુદ્દા લખતા જવાના છે. સ્વરના પ્રકાર, સ્વર્ણ પ્રકાર. હવે આ જે સ્વર છે તે એના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3. હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. એમાં વિદ્યાર્થી મિત્રો, હસ્વ સ્વર કે જેનું ઉચ્ચારણ ધીમું થતું હોય અથવા નાનું હોય તેને હસ્વ સ્વર કે નાનામાં નાનો સ્વર. જેનું ઉચ્ચારણ લાંબુ થતું હોય દીર્ઘ સ્વર કહેવાય. જેનું ઉચ્ચારણ સંયુક્ત રીતે થતું હોય, બે સ્વર આધારિત, તેને સંયુક્ત સ્વર કહે છે. તો સ્વરોના 3 પ્રકારની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. એમાં પહેલું જે છે હસ્વ સ્વર, તો સંસ્કૃતની અંદર જે સ્વરની સંખ્યા છે એમાં 5 જે સ્વર રહેલા છે, અ, ઈ, ઉ, રુ અને લુ, આ 5-5 જે છે તે હસ્વ સ્વર કહેવાય છે. એ એકલા છે, સ્વતંત્ર. એ આપણે એક વચન કહે ને તે પ્રમાણે સ્વતંત્ર કહો ને એકલા કહો હસ્વ, નાનામાં નાના સ્વર. એટલે અ, ઈ, ઉ, રુ અને લુ. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 જે છે એ હસ્વ સ્વર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રકાર જે છે કે દીર્ઘ સ્વર એટલે શું, તો દીર્ઘ સ્વર ની અંદર 8 દીર્ઘ સ્વર આવેલા છે સંસ્કૃતમાં. કેટલા? 8. એમાં આ, ઈ, ઉ, રુ, એ, ઐ, ઓ અને ઔ. ફરી વખત કહું વિદ્યાર્થી મિત્રો કે દીર્ઘ સ્વર ની સંખ્યા 8 છે. આ, ઈ, ઉ, રુ, એ, ઐ, ઓ અને ઔ. તો આ જે આખા જે છે દીર્ઘ સ્વર કે જેનું ઉચ્ચારણ જે છે લાંબુ કરવું પડે, હસ્વમાં એટલું બધું ઉચ્ચારણ ન કરવું પડે લંબાઈ. જ્યારે દીર્ઘ સ્વર ની અંદર જે છે
લાંબામાં લાંબુ ઉચ્ચારણ થાય છે બોલવાની અંદર. હવે સંયુક્ત સ્વર જે છે એ આપણે કોને કહે છે? તો છે સંયુક્ત સ્વર જે છે એ આમાંના જે છેલ્લા સ્વર આપેલા છે 13 સ્વર ની અંદર તે ચાર જે છે તે જે છે એ સંયુક્ત સ્વર કહેવાય છે, કે જે બે સ્વરોના મિલનથી બનેલા. તેમાં ચાર જે સંયુક્ત સ્વર કે એ ઐ ઓ અને ઔ, એ ઐ ઓ અને ઔ આ જે ચારે ચાર જે છે છેલ્લા જે ચાર સ્વર આપેલા છે એને સંયુક્ત સ્વર કે. આમાં જે હસ્વ સ્વર છે તેમાંનો લુ જે છે એ અત્યારે સંસ્કૃત ભાષામાં લુપ્ત થઈ ગયો છે. પેલા પ્રાચીન સમયમાં બોલાતો, અત્યારે નો ઉપયોગ જે છે નહિવત થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે તે વપરાતો નથી, ક્યાંક જ વપરાય છે. બાકી સંખ્યા જે છે એ સંસ્કૃત સ્વર ની 13 જ રહે છે. એમાં સંયુક્ત સ્વર ની વાત કરીએ તો બે સ્વરો થી મેળા હોય, બાકી બધા જે છે એક થી હોય. બાકી આ બધા ચારે ચાર જે છે બે સ્વરો થી મળેલા છે. એમાં ખાસ કરીને વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતના, તો પેલો જે એ છે તો તે કઈ રીતના મળેલો છે? તો કે એ આ રીતના થાય છે કે જ્યારે એ અ કે આ ઓકે આ રીતના બંનેના મિલનથી જે છે પ્લસ ઈ પ્લસ ઈ કે દીર્ઘ ઈ તેના દ્વારા થાય છે. અ કે આ અને દીર્ઘ હસ્વ ઈ કે દીર્ઘ ઈ દ્વારા અ બને છે બોલીએ ત્યાં. બીજું જે છે એ છે તો એ કઈ રીતના બને છે? તો કે એ જે છે એ અ કે આ અને એની સાથે જે છે અ જે છે તે ઉમેરાય છે. કયો ઉમેરાય છે? અ. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છે એ કઈ રીતના બને છે તેની માહિતી રાખવાની જરૂરી છે. તો આજે આપણે જોઈએ છે શરૂઆતના મુદ્દા, એમાં સ્વરની વાત કરીએ છીએ તો છેલ્લા જે સંયુક્ત સ્વર છે તે કઈ રીતના બને છે. ત્રીજો જે વર્ણ છે ઓ છે, તો ઓ કઈ રીતના બને? તો ઓ ની અંદર જે છે કે શરૂઆતમાં અ કે આ બંને માંથી ગમે છે ઓકે આ પ્લસ કયો થઈ જાય છે અ, ભાઈ ઉવસ અથવા કે દીર્ઘ ઉ કે દીર્ઘ ઉ આ બંનેના મિલનથી ઓ થાય છે. અને જ્યારે ઔ જે છે એ કઈ રીતના થાય છે? તો કે ઔ ની અંદર ઓકે આ ઓકે આ ગમે તે સ્વર હોઈ શકે પ્લસ એની સાથે જે છે એ શું થઈ જાય? ઓ થઈ જાય. એટલે આ અ કે આ જે સંયુક્ત સ્વરો જે છે એમાં ફરજિયાત અ કે આ જે છે સ્વરનો તો ઉપયોગ થાય છે, પણ તેની સાથે જે મહત્વના બીજા દીર્ઘ સ્વરો આવે છે ત્યારે એના મિલન દ્વારા જે છે ત્યાં સંયુક્ત સ્વરની રચના થાય છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો જેટલું પણ વર્ણ પરિચયની અંદર વર્ણથી લઈ સ્વર કોને કહે, સ્વરના પ્રકાર કેટલા, સ્વર જે છે કેટલા છે એ, અને સંયુક્ત સ્વર જે છે કઈ રીતના તૈયાર થાય છે તે આપણે આજે આ લેક્ચરની અંદર જોયેલું. એટલે વર્ણ પરિચય જે છે એ સંસ્કૃત ભાષાનું આધારસ્તંભ કહી શકો. એટલે વર્ણથી શરૂઆત થાય, નાનામાં નાનો ભાષાનો એકમ જે છે એ વર્ણ પરિચય છે. તેના ધોરણમાં પ્રથમ હિન્દીમાં ભણેલા હોય અને સંસ્કૃતની અંદર અહીંથી શરૂઆત થાય છે. તો આ જે લેક્ચરની અંદર જે આપણે આ બાબતો સમજી છે એ તમને આખી જિંદગી દરમિયાન ભાષાની અભિવ્યક્તિ કરવા માટે જે છે
ખૂબ જ જરૂરી કહી શકો તેવી બાબતો છે. એટલે આનું ધ્યાન રાખી વારંવાર જે છે રિવિઝન કરવું અને આને જે છે એ પાકી બુક એક બનાવવા તેની અંદર જે છે ઉતારવાનું રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો આના પછીનો જે આપણો નવો મુદ્દો જે છે એટલે કે વ્યંજન એટલે શું. તો વ્યંજન ની આપણે વાત કરવાની, તે વ્યંજન ની વાત કરીએ તો ત્યાં સુધી જે છે એ આપણે બીજા ભાગની અંદર જે છે જોશું કે વ્યંજન કોને કહેવાય છે અને એના કોઠાને જે છે એ સમજ. તો ત્યાં સુધી બધાને જે છે અસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ સ્વરવેદ વિશે વાત કરી, હવે આપણે વ્યંજન વિશે વાત કરવાની છે. તો વર્ણોની અંદર સ્વર અને વ્યંજનો બંને મળીને જે છે એ વર્ણ થાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સંસ્કૃતની અંદર વર્ણોમાં સ્વર અને વ્યંજન બંનેનો ઉપયોગ થાય છે ત્યારે જ એક ભાષા સંપૂર્ણ બને છે. તો વ્યંજનની વ્યાખ્યા આપણે જોવા જઈએ તો વ્યંજનમ, વ્યંજનમ એટલે કે જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહે છે. વિદ્યાર્થી મિત્રો કહેવા માંગે છે કે જે વર્ણનો ઉચ્ચારણ સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહે છે. તો વ્યંજનની સંખ્યા સંસ્કૃતની અંદર 33 છે. કેટલી છે? 33. સ્વરની સંખ્યા 13 છે તો વ્યંજનની સંખ્યા 33 છે. બંને મળીને કેટલા થાય છે? તો કે 46. પૂરેપૂરા વર્ણની સંખ્યા સંસ્કૃતની અંદર 46. તો આ 46 વર્ણોની અંદર 33 વ્યંજન છે અને બાકીના વધેલા જે છે તે સ્વર છે. આમ સંસ્કૃતની અંદર વર્ણોની સંખ્યા જે છે 46. તો વિદ્યાર્થી મિત્રો ક થી હ સુધીના આ બધાને જે છે આપણે વ્યંજન કહીએ છીએ. ક થી હ સુધી 33 વ્યંજનોની અંદર સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક આધારિત આપણે સ્વર અને વ્યંજનનો જે છે એ સંસ્કૃત ભાષામાં વ્યાકરણની દ્રષ્ટિએ જે છે તે અગત્યનું સ્થાન ઉચ્ચારણ દ્રષ્ટિ મનુષ્યના શરીરના ઉચ્ચારણ તંત્ર અનુસાર આખે આખું કોષ્ટક જે છે તૈયાર કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક જે છે એની વ્યંજનની વ્યાખ્યા પણ લખવાની અને આ કોષ્ટક પણ જે છે દોરી વ્યવસ્થિત જે છે એ લખવાનો અને હું અહીંયા સમજાવું છું તે પ્રમાણે સમજવાનો રહેશે. તો સ્થાનની દ્રષ્ટિએ જે છે એ વ્યંજનના જે છે 5 પ્રકાર પડે છે. કેટલા? 5. સ્વરને વ્યંજનના કેટલા પ્રકાર પડે છે? 5. સ્થાનની દ્રષ્ટિએ એટલે કે આપણું જે કંઠનું જે છે ગળાનું ઉચ્ચારણ સ્થાન છે આપણે જે બોલીએ છીએ તેની દ્રષ્ટિએ જે છે એ 5 સ્થાન પડે છે સંરચના પ્રમાણે. પેલું જે છે કંઠ, બીજું જે છે તાલુ, ત્રીજું જે છે મૂર્ધા, ચોથું જે છે દંત અને પાંચમું જે છે ઓશ. એટલે વિદ્યાર્થી મિત્રો સ્થાનની દ્રષ્ટિએ જે છે સ્વર વ્યંજનના જે છે 5 પ્રકાર કંઠ, તાલવ્ય, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય એ રીતના આપણે બોલીશું. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. તો સ્થાનની દ્રષ્ટિએ કંઠ એટલે કે ગળાનો ભાગ આજે આપણે અહીંયા ભાગ બોલીએ છીએ તે દ્વારા અહીંથી ઉચ્ચારણ તંત્રની શરૂઆત થાય. તો એની અંદર કંઠની અંદર જે છે એ આવતા હોય સ્વર વ્યંજનો ત્યાં એ સીધે સીધી લાઈન દ્વારા તમે જોઈ શકો છો. ત્યારબાદ તાલુ, તાલુ એટલે કે આપણા મોઢાની અંદર જે છે એ જીભની ઉપરના ભાગને જે છે તાલુ કહે છે. કે ત્યાં જે છે ઘણી વખત આપણા જે જીભ જે છે એ અડીને વાત કરતી હોય છે એટલા માટે તાલવ્યનો ભાગ એના જે છે એ આ સીધી લાઈન આપેલી શકે છે. મૂર્ધન્ય જે છે તો મૂર્ધન્ય જે છે તે ત થ ડ ઢ પણ તો મૂર્ધન્ય જે છે એ જ્યારે બોલતા હોય ત્યારે આપણો જીભનો ભાગ જે છે થોડોક વળે છે એને મૂર્ધન્ય સ્થાન કહેવાય શરીર રચના પ્રમાણે. અને દંત્ય જે છે કે જેનો ઉપયોગ જે છે દાંત સ્પર્શ થવાથી થતો હોય એવા જે છે એ અહીંયા આપેલા છે બધા જે છે તે છે. ઓષ્ઠ્ય જે છે તો કે જે બે ઓઠો મળીને જે બનતો હોય અક્ષર
તો તેને આપણે ઓસ્થ્ય કહીએ છીએ. આવી રીતના સ્થાનની દ્રષ્ટિએ જે છે વિદ્યાર્થી મિત્રો પાંચ ભાગ છે પડે છે. હવે સ્વરની વાત તો કરીએ તો એ તો આપણે મળ્યા જ છે. હવે નવો શબ્દ જે છે આમાં ઘોષ અને અઘોષ જેનું બોલતા જે છે આ ક આ ક, તો જે ઘોષ જે છે ઘોષને આપણે કહીએ તો કે જેનું ઉચ્ચારણ જે છે એ ધીમેથી થતું હોય, અવાજ વધુ ન નીકળતો હોય તેને આપણે ઘોષ સ્વર વ્યંજન કહીએ છીએ. અને અઘોષ જે છે કે જેના દ્વારા ઉચ્ચારણ કરતા જાય છે એ વધારે અવાજની જરૂરિયાત પડે ઉચ્ચારણ, તેને આપણે ઘોષ કહીએ છીએ. એટલે ઘોષ અને અઘોષ એ સ્વર વ્યંજનની અંદર આપેલા છે. આપણે જોયું હતું કે હસ્વ દીર્ઘ અને સંયુક્ત સ્વર, તો એ સ્વરનો કોષ્ટક જે છે એ અહીં આપેલો છે. એ બધા જે છે એ ઘોષ કેવા છે, ઘોષવર્ણો છે. એમાં અ આ એ અને ઐ બંને સંયુક્ત સ્વર છે. તાલવ્ય ની અંદર ઈ ઈ દીર્ઘ ઈ અને કંઠ તાલુ કેવા થઈ જાય છે કે કંઠ તાલુ ની અંદર આવી જાય છે. તો ખાસ કરીને જે છે બંને રુ મૂર્ધામાં રુ અને દીર્ઘ રુ, દંત્ય ની અંદર લુ અને ઓષ્ઠ્ય ની અંદર ઉ અને દીર્ઘ ઉ. તો ઓ અને ઔ જે છે કંઠ્ય ઓષ્ઠ્ય છે, એ બંને ની અંદર આવે, કંઠ્યમાં પણ આવે અને ઓષ્ઠ્ય ની અંદર આવે. ને આ ઈ ને દીર્ઘ ઈ જે છે એ કંઠ તાલુ બંને ની અંદર આવે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અત્યારે તે સ્વર જે છે સ્થાનની દ્રષ્ટિએ પ્રકારે આપેલા છે. ત્યારબાદ આપણે વ્યંજન ની અંદર જોઈએ તો વ્યંજન ની અંદર ક ખ ગ ઘ આ જે ચાર વર્ણો છે શરૂઆતના ક ખ ગ ઘ, તો તેને આપણે કંઠન્ય કંઠ્ય કહીએ છીએ. કેવા, કંઠ. એટલે વ્યંજન ની દ્રષ્ટિએ જે છે પાંચ પ્રકાર પડે. કેટલા, પાંચ પ્રકાર પડે વ્યંજન. આ 33 આપેલા છે. ક વર્ગ ના વ્યંજન, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને અણ વર્ગ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ વર્ગ સોરી અણ ની પણ પ વર્ગ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. આ પાંચ વ્યંજન ના પ્રકાર પડે. એટલે કંઠ્ય ની દ્રષ્ટિએ તો જે તમને કીધું એ પ્રમાણે સીધે સીધા જે છે બોલાય છે તે પ્રમાણે. એટલે ક ખ ગ અને ઘ ચાર અક્ષર જે છે તે ક વર્ગ ની અંદર સમાવેશ થાય. અને જે આ પાંચમો જે છે અનુનાસિક, એને એમ કહે કે અનુનાસિક એટલે કે નાક અને મુખ દ્વારા બોલાય છે. આ જે પાંચે પાંચ વર્ણ છે એ નાક અને મુખ દ્વારા બોલાતા હોય છે, એટલા માટે એને અનુનાસિક વ્યંજન કહેવામાં આવે છે. એનો એક ખાસ સંસ્કૃતની અંદર જે છે અનુસ્વાર ની અંદર ઉપયોગ થાય છે કે જે આપણે કોઈ નામ પદ ની ઉપર બિંદુ આપેલું હોય તેને આપણે અનુસ્વાર કહે છે, ત્યાં આ અનુનાસિક નો જ ઉપયોગ થતો હોય છે. તો એ ખાસ કરીને અનુનાસિક જે છે એ પાંચ છે, પાંચેય વર્ગ નો એક, એટલે પાંચમો અક્ષર દરેક વ્યંજન વર્ગ નો જે છે તે અનુનાસિક કહેવામાં આવે છે. તો ક ખ ગ ઘ અને ડ જે સાયલન્ટ કહી શકો એટલે એનું ઉચ્ચારણ થાય, લખી શકાય પણ એનું ઉચ્ચારણ જે છે એ થતું નથી એવું. અને છેલ્લે જે છે એ હ આપેલો છે ઉષ્મા અક્ષર મહાપ્રાણ પંખે ની અંદર, તો હ જે બોલો ત્યારે ઉષ્મા અક્ષર એને કહે કે ઉષ્મા જેમાંથી બહાર આવતી બોલતા હોય ત્યારે જેની અંદરથી હવા બહાર નીકળતી મોઢામાં તેને આપણે ઉષ્મા અક્ષર કહીએ છીએ. અને અંતસ્થ જે છે તો તે આપણા પંખીય ની અંદર થી અંતસ્થ ભાગ માંથી નીકળતા હોય એવા પાંચ વર્ણો છે ય ર લ બ. ય ર લ બ અંતસ્થ ઉષ્માક્ષર ની અંદર જે છે એ મહાપ્રાણ માં હતો છે પણ સ સ કાઢ્યો અને સ સગડી નો છે. તા જે સ સ અને સ એ બધા બોલો ત્યારે ઉષ્મા એટલે કે આપણા મોઢા માંથી હવા બહાર નીકળે છે. અંતસ્થ ની અંદર ય ર લ જ્યારે આ વર્ણો ની વાત કરીએ તો ક વર્ગ ની અંદર ક ખ ગ ઘ ડ, ચ છ જ ઝ જ ત્રણ પ્રકારના જ આવે, એમાં પાંચમો જે હોય છે જ, તો તે જે છે અનુનાસિક આવેલો હોય.
तो ट वर्ग नो पांचमो अनुनासिक ण छे। ट वर्ग नी अंदर ट ठ ड ढ ण ट ठ ड ढ ण તો આજે ન આપેલો જે છે ટ વર્ગ નો પાંચમો અનુનાસિક ગણવામાં આવે છે। જ્યારે પ વર્ગ ની અંદર પ ફ બ ભ મ પ ફ બ ભ મ તો પ વર્ગ નો અનુનાસિક જે છે એ મ આપેલો છે। આ રીતના વ્યંજન ના ભાગ પડે છે અને સ્થાનની દ્રષ્ટિએ પાંચ પ્રકાર પડે અને વ્યંજન ની દ્રષ્ટિએ વ્યંજન ના પાંચ પ્રકાર પડે। આમ સ્વર ને વ્યંજનો જે છે એ આ પુસ્તક દ્વારા જે છે એ વિદ્યાર્થી મિત્રો સરસ રીતે જે છે તૈયાર કરી શકાય, એટલે ખબર પડે કે સંસ્કૃત ભાષાની અંદર કઈ રીતના જે છે એ વર્ણોનો ઉપયોગ થાય છે વ્યંજનો, એટલે વ્યંજનો 33 જે છે એની અંદર આવી જાય છે। ખાસ કરીને આ બધા જે છે એ યોજવાના લખીને જે છે જોવાના, આની વ્યાખ્યાઓ જે છે એ પણ આઠમા ધોરણના પહેલા સેમેસ્ટરની અંદર જે છે આપેલી છે, ઘોષ અને અઘોષ અંતસ્થ કહો અથવા એ તો બધી સમજવાની વાત છે, પણ ખાસ કરીને વ્યંજનના પ્રકારો અને સ્થાનની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે વ્યંજન ને સ્વરના તેની માહિતી જે છે આ પુસ્તક દ્વારા આપણે સરળતાથી તમે સમજી શકો છો। અને આ જે વિદ્યાર્થી મિત્રો આખો વ્યંજનનો પુસ્તક તૈયાર કરેલો છે એ માણસના મગજની સૌથી ઉત્તમમાં ઉત્તમ જે છે એ રચના ગણાય છે। એક વૈજ્ઞાનિક ઢબે જે છે એ સંસ્કૃત સાહિત્યના પાણિની ઋષિ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, અને આ જે છે એ આજના વૈજ્ઞાનિકો પણ માને છે કે આ જે સ્વરોનો અને વ્યંજનોનો કોષ્ટક જે છે એ માણસને ભાષાનો પ્રત્યયન માટે ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે। એટલે ખાસ કરીને દરેક વિષયની અંદર જે છે એનો ઉપયોગ થઈ શકે એમ છે, એટલા માટે થાય સ્વર અને વ્યંજનો જે એ તમારે વ્યવસ્થિત બાકી બુકની અંદર લખી અને સમજવાના છે। આ એક આપણે સમજાવેલું છે પણ તેની સાથે જે છે એના પ્રકાર પડે છે તે રીતના જોવાનું અને આ વ્યંજનો જે છે એ પાકા કરવાના છે। એટલે સ્વર અને વ્યંજનનો મુદ્દો જે છે એ અતિ ભાષાને શીખવા માટે છે, વર્ણની અંદર ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। એટલા માટે ખાસ કરીને સ્વર અને વ્યંજનથી એ શરૂઆત થાય છે કોઈ પણ ભાષાની અંદર, એટલા માટે આ સ્વર ને વ્યંજનો જે છે વ્યવસ્થિત તૈયાર કરી અને સમજવાના। તો અહીંયા આપણો જે છે મહત્વનો વર્ણનો પરિચય જે કે આપણે કે સ્વર અને વ્યંજનો સંસ્કૃત સાહિત્યની, તો તેની આપણે માહિતી આપણે આજે લેક્ચરની અંદર જોયેલી છે। તો આ પછીના પણ જે મુદ્દા હશે તેની આપણે વાત કરશું પણ તે બીજા લેક્ચરની અંદર જે છે પ્રાઇમરી વાત કરશું, એટલે કે મહત્વના જે મુદ્દા સંસ્કૃત વ્યાકરણના છે તેની વાત કરશું। બાકી અહીંયા સ્વર અને વ્યંજનની આપણે સંપૂર્ણ માહિતી પૂરી કરેલી છે, તો હવે પણ જ્યારે પણ આપણે મળશું ત્યારે આનું જે છે હોમવર્ક પણ તૈયાર રાખજો અને તૈયાર કરીને આવજો। ખાસ કરીને આ વ્યંજનો અને સ્વરો જે છે એના પુસ્તક આધારિત વ્યવસ્થિત છે એ સરળતાથી યાદ રાખી શકાય। તો વિદ્યાર્થી મિત્રો મારી એવી ઈચ્છા છે કે તમે સ્વર અને વ્યંજનો જે છે વ્યવસ્થિત સમજાશે। હવે જ્યારે પણ આપણે મળશું ત્યારે આપણે નવી શરૂઆત કરશું, તો ત્યાં સુધી બધાને મારા હસ્તે